हाय फ्रेंड्स, जयदीप रयानी आपनों ऑनलाइन एजुकेशन अर्थशास्त्रना लेक्चर में आपनों हार्दिक स्वागत करूँ छूँ। आपणे ऑनलाइन एजुकेशन सीस्टम अर्थशास्त्र विषय शुरुआत करी छे, तो आप चेप्टर वाइज एनो अभ्यास करीशुं अने आपणे कोर्सने आगळ वधारीशुं। आपा जे अर्थशास्त्र में टोटल 11 पाठ छे, ते 11 पाठ माथी आपणो पाठ नंबर 3 जे नाणुं अने फुगाओ छे, आजे आपणे धोरण 12 मां अर्थशास्त्र में नाणुं अने फुगावाना विषे अभ्यास करीशुं। तो आपणो चेप्टर छे 3, नाणुं अने फुगाओ। આપણે નાણું અને ફુગાવો ચેપ્ટરમાં અભ્યાસ કરીશું। સૌ પ્રથમ આપણે ચેપ્ટરની વાત કરીએ નાણું અને ફુગાવો, તો એ ટોટલ આપણા માટે 8 ગુણભાર ધરાવતું ચેપ્ટર છે, જે ખૂબ જ મહત્ત્વનું કહી શકાય। 8 ગુણભાર એટલે ખૂબ જ વધારે પડતા ગુણભાર કહી શકાય, અને આપણા માટે ખૂબ જ અતિ મહત્ત્વનું નાનું ચેપ્ટર છે, ખૂબ જ સહેલું ચેપ્ટર છે। તેને સરળતાથી તમે સ્કોર કરી શકો છો અને સરળતાથી તમે એને કહેવાય કે યાદ પણ રાખી શકો છો। તો વધુ સમય ન લેતા ગુણભારમાં કયા કયા પ્રશ્નોનો કયો કયો માર્ક્સ છે તેની ચર્ચા કરી લઈએ। તેમાં પ્રથમ MCQ જે આપણે કહીએ છીએ, પ્રથમ ક્વેશ્ચન MCQ, તે એમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે, એટલે કે એક MCQ એટલે કે એક MCQનો એક માર્ક્સ બરાબર એક ગુણ થશે। પછી આપણા માટે એમાં ક્વેશ્ચન પૂછાય છે બે માર્ક્સનો ક્વેશ્ચન, એટલે કે બે માર્ક્સના બે વાક્યવાળા પ્રશ્નનો જવાબ જે આવે છે, તો બે ગુણ એક ક્વેશ્ચન એટલે બે માર્ક્સ, અને એક પ્રશ્ન આવે છે ઉદાસર, જેને આપણે શોર્ટ નોટ અથવા વિગતવાર પ્રશ્નના સમાવેશમાં છેલ્લા સેક્શનમાં પણ લઈ શકીએ છીએ। સેક્શન આપણું જે ABCDE છે એ સેક્શનમાં 5 ગુણનો એક ક્વેશ્ચન બરાબર 5 માર્ક્સ, તો ટોટલ આપણે અહીંયા 5, 6, 7, 1, 8 ગુણ ટોટલ થઈ ગયા જોવા મળે છે। તો આપણે અહીંયા ટોટલ એક MCQ પૂછવામાં આવે છે, બે વાક્યનો એક ક્વેશ્ચન છે એટલે બે વાક્ય ક્વેશ્ચન 2 માર્ક્સ, અને 5 વાક્યનો એક પ્રશ્ન એટલે આપણા માટે 5 ગુણ। તો આપણા માટે અહીંયા મોટો ક્વેશ્ચન પણ છે એટલે 5 માર્ક્સ કવર કરવામાં આપણે મદદરૂપ થાય છે, અને બે વાક્યનો ક્વેશ્ચન છે તો એ મોટા ક્વેશ્ચનમાંથી પણ પૂછી શકાય એવો ક્વેશ્ચન હોઈ શકે, પોઈન્ટ હોઈ શકે, અર્થ પૂછી શકે છે, અથવા તેની મર્યાદાઓ છે એ કે નાણાંનો અર્થ છે, એવા કોઈ પણ ક્વેશ્ચન આમાંથી ફુગાવો એટલે શું એનો અર્થ પૂછી શકે છે, એના લક્ષણો એના કારણો પણ પૂછી શકે છે, તો એમાંથી ઘણા પ્રશ્નો પૂછી શકાય। અને MCQની વાત કરીએ તો MCQમાં પણ આમાંથી આપણે જે વિગતો આવશે તે વિગત પ્રમાણે કોઈ પણ અર્થ કે એને પણ આપણે MCQની દ્રષ્ટિએ અહીંયા પૂછી શકે છે। તો આ હતું એનું ગુણભારનું માળખું। હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ, તો અહીંયા આપણા માટે નાણું અને ફુગાવો બે શબ્દ છે, કે નાણું અને ફુગાવો। તો અત્યારે આપણે ફુગાવાને ધ્યાનમાં નહીં લઈએ, પણ આપણે અત્યારે સમજવાનો પ્રયત્ન કરીશું નાણું। તો નાણું શબ્દ આપણે સાંભળીએ છીએ, તો નાણું શબ્દ આપણે ખ્યાલ છે કે અત્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ અથવા કોઈ પણ વસ્તુનું આપણે ખરીદ વેચાણ કરતા હોય કે લઈ વેચ કરતા હોય, તો સામેની ચૂકવણીમાં આપણે નાણાંનો ઉપયોગ કરતા હોઈએ છીએ। અત્યારે આપણે આ વાત સરળ લાગે છે કારણ કે આપણે નાણાંનો ઉપયોગ કરીએ છીએ, પણ ઘણા સમય પહેલાંની વાત કરીએ તો ત્યારે નાણું અસ્તિત્વમાં નહોતું। આપણે ખબર છે કે માનવ છે એનો મહત્ત્વનો કહેવાય એક લાક્ષણિકતા છે એની જરૂરિયાતો, તો કોઈપણ માણસ છે પોતાની જરૂરિયાતો છે હોવાની છે, એટલે કોઈપણ વ્યક્તિ છે, કોઈપણ મનુષ્ય છે, તો માનવ છે તો તે વ્યક્તિને પોતાની જરૂરિયાતો પણ હોય છે, તો માણસ છે એ પોતાની જરૂરિયાતોને સંતોષવા માટેના ઘણા બધા પ્રયત્નો કરતો હોય છે। હવે કોઈપણ વ્યક્તિ છે એ પોતે પોતાની બધી જ જરૂરિયાતો પોતાની મેળે સંતોષી શકતો નથી, તો એને પોતાની જરૂરિયાતો વાત કરીએ તો જરૂરિયાતો સંતોષવા માટે એને ઘણા બધા વ્યક્તિઓની અથવા ઘણા બધા વ્યક્તિઓ દ્વારા ઉત્પાદન થતી વસ્તુઓ અથવા કોઈપણ જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણા બધા વ્યક્તિઓ પર આધાર રાખતો પડતો હોય છે।
તો જરૂરિયાતોની વાત કરીએ તો જરૂરિયાતો પેલા વ્યક્તિઓને કેવી કેવી હોઈ શકે પેલા એની ચર્ચા કરીએ તો કે કોઈ પણ અનાજ એટલે કે ખોરાકની જરૂરિયાત હોઈ શકે, પછી ખાવા પીવાની વાત કરીએ તો કે દૂધની જરૂર હોઈ શકે, ખાવામાં જાગા જઈએ તો ઘીની જરૂર હોઈ શકે, હજી આગળ વાત કરીએ તો કે કપડાંથી અથવા એ પહેરવેશની વાતની જરૂર હોઈ શકે, અથવા જરૂરિયાત મજી આગળ જઈએ તો રહેણાંક માટેની જરૂરિયાત છે, સુરક્ષા માટેની જરૂરિયાત છે, ઘણા પ્રકારની જરૂરિયાત હોય છે. પણ અત્યારે આપણે જરૂરિયાતોમાં કહીએ તો સૌથી વધુ કોઈ વ્યક્તિની જરૂરિયાત હોય તો ખોરાકની, તો ખોરાક છે, પછી એના પછીની જરૂરિયાત વ્યક્તિ છે એ પોતે કપડાંની જરૂરિયાત વધુ પડતી આવતી છે, એના પછી રહેઠાણની જરૂરિયાત, ઘણી બધી જરૂરિયાતો. તો અત્યારે સૌથી વધુ પ્રાયોરિટી આપણે આપીએ, સૌથી મહત્ત્વનું કહીએ તો જરૂરિયાતમાં સૌથી વધુ આપણે ખોરાક અથવા અનાજની જરૂરિયાત હોય છે. તો ઘણા વર્ષો પહેલાં કે ઘણા સમય પહેલાં વ્યક્તિઓ છે, માનવ છે, પોતાની જરૂરિયાતમાં સૌથી મોટી જરૂરિયાતમાં ખોરાક અને પાયાની મૂળ સ્વરૂપમાં રાખતો હતો. કારણ કે પહેલાંના સમયનો વ્યક્તિ જે આટલો બધો પ્રગતિશીલ નહોતો, તો ભટકતું જીવન, આદિવાસીનું જીવન અથવા કહેવાય કે રખડતું જીવન જીવતો હતો. તો એ સમયે એ વ્યક્તિની સૌથી મોટી જો કોઈ જરૂરિયાત હોય તો એ અનાજ એટલે કે ખોરાક મેળવવાની હતી. બાકી જો જરૂરિયાતમાં હોય તો દૂધ, ઘી અને કપડાંની બધી જરૂરિયાતો અથવા એના સિવાયની કેટલી બધી જરૂરિયાતો જે આવે એ જરૂરિયાતો સમાવેશ કરવામાં આવતો હતો, સમાવેશ થતો હતો. તો વ્યક્તિ જ્યારે ખોરાકની સૌથી મોટી જરૂરિયાત ધરાવતો હતો ત્યારે કોઈ વ્યક્તિ કે માનવ, જે આપણે માણસ કહીએ છીએ, જે માનવ કહીએ છીએ, તે વ્યક્તિ છે દરેક વસ્તુ ખોરાક કે અનાજ છે પોતે ઉત્પન્ન કરતો નહોતો. તો એવા સમયે વ્યક્તિને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે બીજા વ્યક્તિઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વસ્તુઓ અથવા બીજા વ્યક્તિઓ જો કોઈ વસ્તુનો વપરાશ કરતો હોય તો એની પાસેથી વસ્તુનો ઉપયોગ પૂરો કરવા માટે લેતો અથવા એને આપતો, એવા ઘણા પ્રકારની પ્રવૃત્તિ થતી હતી. તો આ જે બધી પ્રકારની પ્રવૃત્તિ આપણે કહીએ છીએ, જે વ્યક્તિની જે બધી વસ્તુની વાવ કહેવાય કે આપણા માટે જરૂરિયાત છે, તે ઘણા બધા પ્રકારની હતી. પણ વ્યક્તિ ત્યારે પોતાની રીતના જાતે ઉત્પન્ન પહેલાં કરતો હતો, પછી ધીમે ધીમે વ્યક્તિ છે બીજા પાસેથી પણ વસ્તુ મેળવીને પણ પોતે વસ્તુ કે કોઈ પણ ખોરાક છે મેળવતો હતો. તો આના પરથી આપણને ખ્યાલ આવે છે કે વસ્તુ છે કે કોઈ પણ અનાજ કે ખોરાકની બાબત હોય તો વ્યક્તિ છે એ ધીમે ધીમે કરતાં કરતાં પોતે ઉત્પન્ન કરતો થયો, ત્યારબાદ વ્યક્તિ છે એ બીજાની ઉત્પન્ન કરેલી વસ્તુનો પણ ઉપયોગ કરતો થયો. તો આ રીતના વ્યક્તિ છે એ ધીમે ધીમે પોતાની જરૂરિયાતને સંતોષતો કરતો થયો. જેમ કે આપણે અત્યારે વસવાટની વાત કરીએ તો વસવાટમાં પણ એવું જ થાય કે કોઈ પણ વ્યક્તિ છે એ તો કાં તો શહેરોમાં રહેતો હોય, નગરોમાં રહેતો હોય, અથવા કાં તો ગ્રામીણ એટલે કે ગામડામાં વસતો હોય. તો શહેરો અને ગ્રામીણની વાત કરીએ તો ગામડાઓમાં પણ વ્યક્તિની વસ્તુની જરૂરિયાત પડતી, કારણ કે સૌથી વધુ આપણે દેશ છે ગ્રામીણ કહેવાય કે ગ્રામીણમાં અથવા ગામડામાં વસતો એક પ્રકારનું સામૂહિક મોટું જૂથ છે, ગામડામાં વસતું જોવા મળે છે. તો અહીંયા આપણે સૌથી વધુ ગામડામાં લોકો પણ જોવા મળે, તો એ પણ લોકોને પોતાની વસ્તુની જરૂરિયાત પડે અથવા એ લોકોને વસ્તુની જરૂરિયાત માટે વસ્તુને આપ લે કરવી પડતી. તો આવા પ્રકારની વસ્તુની જરૂરિયાતો સંતોષવા માટે લોકો છે વસ્તુની સામે વસ્તુ આપતા થયા. તો કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ ગ્રામીણ હોય કે શહેરી હોય, કોઈ પણ પ્રકારનો વ્યક્તિ છે એ પોતાની જરૂર સંતોષવા માટે વસ્તુની સામે વસ્તુની આપ લે કરતો થયો. તો આજે વસ્તુની સામે વસ્તુની જે આપલે કરતો થયો એ એક પ્રકારની કહેવાય કે સ્થિતિ ઉત્પન્ન થઈ કે જે વ્યક્તિ પાસે પોતાની વસ્તુ ન હોય તો બીજા વ્યક્તિ પાસેથી એક વસ્તુ પોતાની આપીને બીજી વસ્તુ સામેથી મેળવી શકતો હતો. તો અહીંયા વ્યક્તિને છે એ પોતાની અલગ પ્રકારની જરૂરિયાત સંતોષવા માટે અલગ અલગ પ્રકારની વસ્તુની આપલે કરવી પડતી હતી. તો આ જે વસ્તુની આપલે છે જેને આપણે આપલે કહીએ છીએ એને આપણે અર્થશાસ્ત્રના આ ચેપ્ટર પ્રમાણે કહીએ તો સાટા પ્રથા. સાટા પ્રથાનો મતલબ થાય છે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની લેવડ દેવડ. તો આ પ્રકારની પરિસ્થિતિ એ લોકોને લેવી પડતી એટલે કે આ પ્રકારે વસ્તુની આપ લે કરવામાં આવતી. તો અહીંયા સાટા પ્રથા અથવા એના માટે બીજો શબ્દ પણ કહી શકાય વસ્તુ વિનિમય પ્રથા. તો વસ્તુ વિનિમય પ્રથા છે એને આપણે સાટા પ્રથા કહી શકીએ છીએ, તો વસ્તુની સામે વસ્તુ છે એવું પણ કહી શકીએ છીએ. તો આ પ્રકારની એક પ્રથા જે પ્રચલિત થઈ જેને આપણે સાટા પ્રથા પણ કહીએ છીએ અથવા વસ્તુ વિનિમય પ્રથા પણ કહીએ છીએ. તો વસ્તુની સામે વસ્તુની આપલે જે થાય છે એને સાટા પ્રથા અથવા વસ્તુ વિનિમય પ્રથા કહેવાય છે. તો આ પ્રકારની એક પ્રથા પ્રચલિત થઈ એટલે લોકો છે એ પોતાની જરૂરિયાતો જેમ વધતી ગઈ અને માનવ છે તો માણસ છે એ પોતાના ધીમે ધીમે કોઈ પણ પ્રકારની જરૂરિયાત છે એ ધીમે ધીમે પોતાની જરૂરિયાતને વધારતો જતો હોય છે. તો આ જરૂરિયાત વધારવા માટે વધવાથી એની પોતાની સંતોષવા માટે આ પ્રકારની વસ્તુ સામે વસ્તુની આપલે કરવાની પ્રથા શરૂઆત કરી જેને આપણે સાટા પ્રથા કહીએ છીએ.
तो साटा प्रथानो मतलब थाय छे के वस्तुनी सामे वस्तु अथवा एक वस्तुना बदलामां बीजी वस्तु के अथवा बीजी वस्तु आपवानी के मेळवानी प्रथा, तो एने कहेवाय साटा प्रथा। तो आपणे साटा प्रथानो अर्थ अने तेने समजवानो प्रयत्न करीए के साटा प्रथा छे शुं, तो समझिए साटा प्रथा एटले शुं थशे। तो के ज्यारे कोई पण वस्तु होय के सेवा होय, हवे सेवाना के वस्तुना बदलामां अन्य वस्तु के सेवा मेळववानी प्रथा, आपणे टूंकुं अर्थ लखीए छीए। तो अहींया आपणे समजवानो प्रयत्न करीए वस्तु के सेवाना बदलामां अन्य वस्तु के सेवा मेळववानी जे प्रथा छे, प्रथानो मतलब थाय के जे लांबा समय सुधी चालती कोईपण एक प्रकारनी पद्धति, कोईपण एक प्रकारनी प्रक्रिया। तो अहीं आपणे प्रथानो मतलब पण एवो समजवानो प्रयत्न करशुं के प्रथा एटले के कोईपण प्रकारनी लांबा समय सुधी चालती होय पद्धति होय प्रक्रिया होय के लोको एने अनुसरता होय अने ई प्रकारे पोतानी कहेवाय के तमाम प्रकारनी प्रवृत्તિઓ करता होय, तो ते प्रकारनी लांबा समयथी કોઈપણ ચાલતી પદ્ધતિ કે પ્રક્રિયા છે તેને આપણે પ્રથા કહી શકીએ છીએ, જે લોકોએ પોતાના જીવનમાં એનો સમાવેશ કરી લીધો હોય છે। તો અહીંયા વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા, એટલે કે વસ્તુ પણ હોઈ શકે સેવા પણ હોય છે। વસ્તુમાંથી આપણે કહી શકીએ કે અનાજ આવી શકે, કઠોળ આવી શકે, દૂધ ઘી આવી શકે, કપડાં આવી શકે, પશુ પક્ષી આવી શકે અથવા કોઈપણ પ્રકારનું પ્રાણી આવી શકે, આ બધી પ્રકારની વસ્તુનો સમાવેશ કરવામાંથી સમયમાં આવતો હતો। સેવામાં આપણે કહી શકીએ કોઈ એક વ્યક્તિ છે કામ કરાવે છે સામે, તેની બદલામાં તેને સામે બીજું કામ કરી દેવામાં આવે, અથવા તે વ્યક્તિ છે વસ્તુના બદલામાં કોઈપણ પ્રકારની પોતાની સુવિધાઓ ભોગવે, તો આવા પ્રકારની પણ સેવાઓ છે ઉપયોગ કરવામાં આવતો હતો। તો અહીંયા વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવામાં આવે, તો આ પ્રકારની જે આપણે પ્રથા છે તેને આપણે સાટા પ્રથા કહેવામાં આવે છે। તો સાટા પ્રથા છે એક ખૂબ જ મહત્ત્વની આપણા માટે કહી શકાય એવી પ્રથા હતી, જેનાથી આપણે કહેવાય કે વસ્તુની સામે વસ્તુ અને વ્યક્તિ જે પોતાની જરૂરિયાતો છે સંતોષવા માટે ઉપયોગમાં લીધેલ હતી તે પ્રકારની પદ્ધતિ હતી। તો આપણે સાટા પ્રથાનો અર્થ સમજી ગયા છીએ, આ તો સાટા પ્રથાનો અર્થ। હવે સાટા પ્રથા છે એ ઘણા વર્ષો આદિવાસીના સમયથી કહેવાય કે જ્યાંથી લોકો છે એ પોતાની જરૂરિયાતો વધતી ગઈ ત્યારથી અમલમાં હતી, અને ત્યારથી શરૂઆત કરીને ઘણા વર્ષો સુધી સાટા પ્રથા છે અમલમાં રહી હતી। તો આપણે સાટા પ્રથાની વાત કરીએ છીએ તો સાટા પ્રથા છે એ ચાલુ હતી, તો હવે સાટા પ્રથા છે એટલી બધી કહેવાય કે કારગર ન રહી, એટલા માટે જ આપણે નાણું અસ્તિત્વમાં આવ્યું હશે ને, કારણ કે હજી અત્યારે આપણે જોઈએ છીએ કે સાટા પ્રથા અત્યારે હવે આપણે વસ્તુની સામે વસ્તુ આપતા નથી, કારણ કે આપણેની સામે નાણું આપે છે। તો નાણું આપવાનું કારણ એ હશે કે સાટા પ્રથા એ જે સમયે ચાલતી હતી ત્યારે એ સમયે એની ઘણી મર્યાદાઓ હશે, એની ઘણી ખામીઓ હશે, એ ખામીઓના કારણે એ સમયે આપણે સાટા પ્રથાને ચાલુ રાખેલી હતી, પણ એ ખામીઓને જોતાં લોકોના અનુભવના કારણે પછી આપણે એ ખામીઓને જોતાં એ આપણે સાટા પ્રથાને ધીમે ધીમે બંધ કરી દીધી અથવા ઓછી કરી દીધી। તો એની ઘણી મર્યાદાઓ પણ છે, જેમ કે આપણે મર્યાદાઓમાં જોઈએ તો મર્યાદાઓની વાત કરીએ તો તેની મર્યાદાઓ ટોટલ આપણા પાસે અત્યારે 3 જ મર્યાદાઓ આપેલ છે, પણ તે મર્યાદાની આપણે વાત કરીએ તો તે મર્યાદાઓમાં સૌથી મર્યાદાની વાત કરીએ તો આપણા માટે છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની બેસાવાની સમસ્યા, આ પહેલી મર્યાદા છે। પછી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, આ ત્રીજી મર્યાદા બીજી મર્યાદા છે, અને ત્રીજી મર્યાદા છે મૂલ્યના માપનની મુશ્કેલી। આ ત્રણ મર્યાદાનો સમાવેશ થાય છે, જે આપણે સાટા પ્રથાની વાત કરીએ છીએ કે સાટા પ્રથા શા માટે ઓછી અથવા એને દૂર કરી દેવામાં આવી અથવા એની જગ્યાએ નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો, તો એના માટે આપણે વાત કરીએ છીએ એની મર્યાદાની। તો મર્યાદા છે એટલા માટે કે એ છે લોકોને એના કારણે ઘણી તકલીફ ઊભી થતી હતી અથવા એના કારણે ઘણી સમસ્યા ઊભી થતી હતી, એના કારણે લોકોને છે ઘણી બધી અગવડતાઓનો પણ સામનો કરવો પડતો હતો, ઘણીવાર છે છેતરાવું પડતું હતું, ઘણીવાર છે લોકોને છે કહેવાય કે એના કારણે ઘણી બધી મુસીબતનો સામનો પણ કરવો પડતો હતો। એમાંથી આપણે ત્રણ સમસ્યાઓ જે મર્યાદાઓ જોઈએ છીએ એમાંની પહેલી છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા। તો જરૂરિયાતોનો પરસ્પર મેળ એટલેનો મતલબ શું થાય, તો કે જરૂરિયાત તો વ્યક્તિને છે પણ પરસ્પર મેળ બેસાડવો એટલે શું, તો કે ધારો કે કોઈ પણ વ્યક્તિ છે
એને પરસ્પર મેળનો મતલબ થાય કે કોઈ પણ વ્યક્તિ છે એને જરૂરિયાતો છે, એને અર્થશાસ્ત્ર અર્થતંત્ર પ્રમાણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને સામે જરૂરિયાત હોય કે કોઈ પણ વ્યક્તિને ઘઉંની જરૂરિયાત છે, તો ધારો કે એની સામેવાળા વ્યક્તિને ચોખાની જરૂરિયાત છે, તો અહીંયા એક વ્યક્તિને ઘઉંની જરૂરિયાત છે, બીજા વ્યક્તિને ચોખાની જરૂરિયાત છે, તો અહીંયા બે વ્યક્તિ છે એ સામે આપલે કરવા માગે, પણ જે વ્યક્તિને ઘઉં જોઈએ છે, જે પહેલા નંબરનો વ્યક્તિ છે એને ઘઉંની જરૂરિયાત છે, તો ઘઉંની જરૂરિયાત હોવા માટે સામેવાળા બીજા નંબરના વ્યક્તિ પાસે ઘઉં હોવા જરૂરી છે, પણ એ વ્યક્તિ પાસે તો ઘઉં છે ને, તો અને બીજા નંબરના વ્યક્તિની વાત કરીએ તો એમને ચોખાની જરૂરિયાત છે, તો ચોખાની જરૂરિયાત છે તો પહેલા નંબરના વ્યક્તિ પાસે ચોખા હોવા જોઈએ, અથવા ચોખાનું ઉત્પાદન કરતો હોવું જોઈએ, પણ અહીંયા પહેલા નંબરના વ્યક્તિ પાસે ચોખા તો છે નહીં, તો અહીંયા બેની જરૂરિયાત અલગ અલગ છે, પણ સામે એકબીજાની આપલે કરવા માટે વસ્તુઓ છે એ પણ વસ્તુઓનો અભાવ છે, એટલે કે બે વ્યક્તિઓ જે ઉત્પાદન કરે છે એમાં બે વ્યક્તિની જરૂરિયાત અલગ અલગ છે, પણ બે વ્યક્તિ પાસે જરૂરિયાત છે તો સામે સામે આપલે કરવા માટે જે જોઈએ છે તે વસ્તુ પણ ઉત્પાદન કરતો હતો પ્રાપ્ત છે અથવા પોતે હયાત છે, વસ્તુનો સ્ટોક હાજર છે નહીં અથવા એની પાસે એ વસ્તુ છે નહીં, તો અહીંયા જે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની આપવાની વાત થઈ છે ત્યારે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ જે આપવામાં આવે છે એ વસ્તુ તો હાજર છે નહીં, તો અહીંયા એ સાબિત થાય કે પરસ્પર મેળ બેસતો નથી, ધારો કે એની જગ્યાએ બીજું એક્ઝામ્પલ લઈ શકીએ, કોઈ વ્યક્તિને કાપડ જોઈએ છે કોઈ વ્યક્તિને અનાજ જોઈએ છે, જે વ્યક્તિને કાપડ જોઈએ છે એની સામે આપનાર વ્યક્તિ પાસે કાપડ નથી, એની પાસે બીજી વસ્તુ ઘઉં હોઈ શકે, અનાજ હોય, કઠોળ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, અને જે વ્યક્તિને અનાજ કેવું જોઈએ છે એ વ્યક્તિને કાપડની જરૂરિયાત નથી, તો સામેવાળા વ્યક્તિને કાપડ આપવા તૈયાર બેઠો તો આ વ્યક્તિને કાપડની જરૂરિયાત જ નથી, તો એ કેવી રીતના વસ્તુને આપણે કરી શકે, તો અહીંયા જરૂરિયાતોનો પરસ્પર મેળનો મતલબ થાય કે એકબીજાની સામે વસ્તુની જરૂરિયાત છે એ પ્રમાણે સામે સામે મેળ બેસતો નથી, એટલે કે જે વસ્તુ જોઈએ છે તે વસ્તુ છે એમની સામે આપનાર વ્યક્તિ પાસે એ વસ્તુ છે નહીં અથવા છે તો એ વસ્તુ છે એ બીજી છે, તો ત્યાં પરસ્પર મેળ બેસતો નથી, એટલે કે ત્યાં કમ્પ્લીટ વસ્તુની આપલે કરવી શક્ય બનતી નથી, તો આ કહી શકાય જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની એક પ્રકારની સમસ્યા, તો આ સમસ્યા પણ એક ખૂબ જ મોટી કહી શકાય, કારણ કે દરેક વ્યક્તિની પોતપોતાની અલગ અલગ જરૂરિયાતો હતી, તો એ પ્રમાણે સામે વસ્તુ આપલે કરવા જઈએ તો સામે આપલેમાં એને જે જોતી છે એ વસ્તુ સામે ન મળી શકે, આવું પણ બની શકે, અથવા જેને વસ્તુ દેવાની છે એ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને પણ એ વસ્તુ ન જોતી હોય તો આવું પણ બની શકે, તો આવા સમયે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસવાની એક સૌથી મોટી સમસ્યા ઊભી થતી હતી. ત્યારબાદ આપણે પહેલા પોઈન્ટ પછી બીજો પોઈન્ટ જોઈએ તો બીજી મર્યાદા શું હતી, તો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. મૂલ્યના સંગ્રહની મુશ્કેલીનો મતલબ થાય કે જે આપણે મૂલ્ય છે એની આપણે ચૂકવણી કરતા હોય અથવા સામે સામે કહેવાય કે આપણે કરતા હોય તો એમાં મૂલ્યના સંગ્રહ એટલે કે મૂલ્ય છે એનું જે કહેવાય કે એનું જે આપણે મૂલ્ય આપીએ છીએ કે ભાઈ આટલી ઘઉં તો આટલા ચોખા, આટલી વસ્તુ તો આટલી એની વસ્તુ, ધારો કે આપણે કિલોમાં 5 કિલો હોય તો 5 કિલોના રૂપિયા 50 રૂપિયા થતા હોય તો 50 રૂપિયા આપતા હોય તો આપણી મૂલ્ય પ્રમાણે ચૂકવણી કરી શકીએ છીએ, બરાબર છે. પણ એ સમયમાં જ્યારે આપણે સાટા પત્તાનો ઉપયોગ કરતા ત્યારે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી એટલા માટે પડતી હતી કે કોઈ પણ વસ્તુ છે તો એને આપણે વસ્તુની આપલે કરી લઈએ પછી એ વસ્તુને સંગ્રહ કરવા માટેની જે મૂલ્યની વસ્તુ છે એ મૂલ્યની વસ્તુને સંગ્રહ કરવા માટેની ઘણી બધી મુશ્કેલી પડતી કે એને સાચવવા કેવી રીતના, એને પછી કેવી જગ્યાએ સાચવવા, કેવી જગ્યાએ મૂકવા, અથવા અમુક અનાજ કેવું હોય તો એ અમુક લાંબા સમય સુધી પછી બગડી જતું હોય, પછી ભવિષ્યમાં અમુક સમય પછી સાવ ખરાબ થઈ જાય છે, એને નાખી દેવું પણ પડે, એનો નાશ પણ કરવો પડે, અથવા કહી શકાય કે દૂધની વસ્તુઓ છે તો દૂધની વસ્તુ તો થોડાક કલાકોમાં કે દિવસમાં બગડી જતી હોય, તો આવી જે વસ્તુને તમે આપલે કરો તો આવી આપલેની વસ્તુઓમાં એ વસ્તુનો સંગ્રહ કરવાની ખૂબ જ એક મોટા પ્રકારની મુશ્કેલી ઊભી થતી હતી કે લાંબો સમય એને સાચવી શકાતી નહોતો, લાંબો સમય સુધી ટકાવી શકાતી નહોતી, કારણ કે ત્યારે એ પ્રકારની એક અનબળાઈ અથવા એક પ્રકારની કે ખામી પણ કહી શકો તો એ પ્રકારની આપણી પાસે સાધન સૌ પૂરતા પણ નહોતા, તો ઘણી વસ્તુઓ એવી હતી કે તાત્કાલિક ઉત્પાદન કરીને પણ એને તાત્કાલિક વેચવી પડે તો વસ્તુને આપણે કરવી પડે કે અમુક સમય સુધી બગડી જાય, તો અહીંયા જે તે વસ્તુ સ્વરૂપમાં વિનિમયના મૂલ્યમાં સંગ્રહ કરવામાં આવતી હતી એ સમયે ખૂબ જ અઘરું થતું હતું. ધારો કે કોઈ વ્યક્તિને ઘઉં જોતા હોય તો ઘઉંને લાંબો સમય સાચવવા કેવી રીતના, ક્યાં સમય કઈ જગ્યાએ રાખવા, વરસાદથી બચાવવા, પછી ત્યાં કહેવાય કે બીજી એને જીવજંતુઓથી બચાવવા, ઘણા પ્રશ્નો ઉત્પન્ન થતા હતા. અહીંયા મૂલ્યના સંગ્રહની મુશ્કેલી વસ્તુની મૂલ્ય પ્રમાણે અલગ અલગ પ્રકારની મુશ્કેલી નડતી હતી, તો આ એક પ્રકારની વસ્તુ છે એ આપણે મુશ્કેલી પ્રમાણે જોઈ શકીએ છીએ, તો આ પણ એક મોટી સમસ્યા કહી શકાય, કારણ કે સંગ્રહ કરવા માટેના પૂરતા આપણી પાસે સાધનો નહોતા, તો એ એક સમસ્યાના કારણે લોકો છે એ સાટા પથ્થામાંથી ધીમે ધીમે દૂર થતા ગયા. ત્યારબાદ ત્રીજી મર્યાદા આપણા માટે છે મૂલ્યના માપનની મુશ્કેલી. મૂલ્યનું માપન એટલે શું થાય, તો કે જે વસ્તુને આપણે આપલે કરીએ છીએ તે વસ્તુને
આપણે યોગ્ય માપ દ્વારા આપ લે કરવી. પહેલાંના સમયમાં એવું થતું હતું કે કોઈ વ્યક્તિ છે એ ઘઉંની આપ લે કરતો તો સામે જે ચોખા મળતા હોય તો એમાં બરાબર કહી શકાય કે ઘઉંની સામે ચોખા જે કટો અનાજ છે તો અનાજની સામે અનાજ કોઈ પણ વસ્તુ આપી શકતો. તો એક ઘણી વસ્તુ છે એવી હતી કે ખૂબ જ કિંમતી હતી, એમાં એવું થતું કે ઘઉંની સામે કોઈ પશુ પક્ષી કે એની પાણીની આપ લે કરતો હોય તો એને એ સમયે એના માપનનો દર ફિક્સ નહોતો કે કેટલા ઘઉંની સામે કેટલા પશુ આપવા તો કેટલા ચોખાની સામે કેટલી વસ્તુ આપી એનું ચોક્કસ માપ નહોતું હતું. તો એ સમયે વ્યક્તિએ માપ પણ ચોક્કસ કે ફિક્સ ન હોતા હોવાને કારણે ઘણીવાર તેમને યાદ પણ ન રહેતું અથવા ઘણીવાર ભૂલી પણ જતા તો ઘણીવાર લોકો છેતરાઈ પણ જતા અથવા કાપડ લેવા જવું છે તેની સામે અનાજની ખરીદી હતી ધારો કે આપણે અનાજની ખરીદી કરતા હોય તો આપણે ખબર છે કે કિલોની સામે કેટલા રૂપિયા હોય તો આપણે એટલા રૂપિયા ચૂકીને આપણે કોઈ પણ જગ્યાએથી ઘઉં લઈ શકીએ. પણ તે સમયે આપણે ઘઉં આપતા તો ધારો કે 1 કિલો ઘઉં હોય તો એની સામે કેટલા ચોખા આપવા, એની સામે કેટલું કાપડ આપવું, એની સામે કેટલા પગરખા કે ચંપલા આપવા, એ પ્રકારનું કોઈ પણ ચોખ્ખું પ્રકારનું માપન હતું નહીં. તો એવા ઘણા અનુભવ પછી લોકોને એવું થયું કે આમાં તો લોકોને છે એ માપન ન હોવાના કારણે મુશ્કેલી અથવા છેતરાવાનું અથવા ઘણું નુકસાન પણ થતું હતું. તો મૂલ્યનું માપન ન હોવાના કારણે પણ વસ્તુની આપલેમાં સાટા પથ્થામાં ખૂબ જ લોકોને તકલીફનો સામનો કરવો પડતો હતો અને ઘણી વાંચી યાદ ન હોય તો ઘણી વાંચી એને કહેવાય કે એના કારણે નુકસાન પણ વેઠવું પડતું હતું. તો આવી ઘણી તકલીફોના કારણે માપનની મુશ્કેલીના કારણે પણ લોકો કહી શકાય કે સાટા પ્રથા છે એ ધીમે ધીમે પદ્ધતિ પ્રથા છે એ ધીમે ધીમે એનું કહેવાય મહત્ત્વ ઘટતું ગયું અને ધીમે ધીમે એનું પ્રમાણ ઘટવાના કારણે એ વસ્તુ એ ધીમે ધીમે નાબૂદ થતી જોવા મળી. તો આપણે 3 મર્યાદા જોઈ, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસતું નહીં એટલા માટે તેની સમસ્યા ઊભી થાય, પછી મૂલ્યનો સંગ્રહ કરવો એટલે કે કેટલો સમય સાચવો ક્યાં સાચવો, વરસાદથી બચવા માટેની ઘણી બધી સમસ્યાઓ કે એ પણ નડતી હતી એટલા માટે પણ આપણે તકલીફ ઊભી થઈ, પછી મૂલ્યના માપનની મુશ્કેલી થઈ તો કે મૂલ્યના માપન માટેની જે કહેવાય કે મુશ્કેલી હતી તેના માટે વસ્તુ લોકોને યાદ આપવી પડતી તો એ પણ એક પ્રકારની સમસ્યા હતી. તો અહીંયા વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુની આપલે માટે જે મેળવવાની પ્રથા સાટા પ્રથા હતી જે ખૂબ જ પ્રચલિત થઈ હતી, એ આવી મર્યાદાઓના કારણે ધીમે ધીમેનું મહત્ત્વ અને તે કહેવાય કે એ પ્રથાને ધીમે ધીમે આપણે ઓછી કરતા ગયા અને ધીમે ધીમે એ અંત તરફ વહી ગઈ. તો આજે અત્યારે આપણે સાટા પ્રથા તેનો અર્થ અને જરૂરિયાતની આપણે કહેવાય પ્રથાની જે વસ્તુ વિનિમય પ્રથા શરૂઆત થઈ તેની વાત કરી અને આપણે મર્યાદાની પણ વાત કરી કે જે સાટા પ્રથાની મર્યાદા કહેવાય છે. તો આમાંથી આપણે એક વાક્યનો પ્રશ્ન પણ પૂછી, બે વાક્યના પ્રશ્નમાં સાટા પ્રથાનો અર્થ પણ પૂછી શકીએ, એમસીક્યુમાં પૂછવું હોય તો પૂછી શકાય છે કે કોઈ પણ અર્થ આપણે આપી દઈએ, અર્થ આપી દે પછી કે આ નીચેનામાંથી આનો કોનો અર્થ છે તો પણ એ પણ પૂછી શકે છે. અને મર્યાદાઓ છે એ આપણે 5 માર્ક્સમાં છે એમાં પૂછી શકે તો અર્થ અને મર્યાદાઓ સાથે કરીને પૂછી શકે. તો આમાંથી પણ આપણા માટે ઘણા મહત્ત્વના પ્રશ્નો પૂછી શકાય એવા છે. તો આજે મિત્રો આપણે સાટા પ્રથા તેની મર્યાદા અને સાટા પ્રથાનો અર્થ તેના વિશે ખ્યાલ મેળવ્યો. આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. હું આશા રાખું છું કે આપણે અહીંયા સાટા પ્રથાનો અર્થ અને મર્યાદા સમજાઈ ગઈ હશે. તો મિત્રો આજે આપણે અત્યારે પ્લેટમાં આટલું જ રાખીએ છીએ. આવજો.